આવી ગયો કરે ઉઘરાણી તો પતાય આવ્યો ને બરાબર. અરે એવી રીતે પતાવતો આવ્યો છો કે હવે આપણે બીજી વાર ધક્કો જ ન થાય. અરે વાહ, જે ઉઘરાણી પતાવવા માટે મારા પગના જોડાના તળિયા ઘસાય હા, એ ઉઘરાણી તું એક ધક્કે પતાય આવ્યો. પતાય આવ્યો? અરે વાહ કરમ વાહ વાહ, લાવ લાવ. અરે તારો બીજો હાથ નહીં તો ઉઘરાણી ના નાણા લાવ. નાણા? ઉઘરાણી ના નાણા? હા. અરે અકમી, અત્યારે કા પોક માંડીને બેઠો? હું કઈ મરી નથી ગયો. તમે મરી જાઓ ને તો હું કઈ રડું નહીં, રાજી થાઉં. તો પછી અત્યારે રડવા કા બેઠો? મને એ લોકોની દશા યાદ આવી ગઈ. એના ઘરમાં ગયો ને તો એના ઘરમાં ન સુવા ખાટ, ન બેસવા પાઠ, ન ખાવા ભાત. આ દાલમાં ખાડા, આંખમાં ખાડા, અરે પેટમાં ખાડા. અરે અંગ ઢાંકવા માટે એની પાસે ચિથડી નોટી, ચિથડી ચિથડી. હા તે આટે શું મને ઉગ્રેલી કરવા આવેલો છે ને, પછી એની આંખમાં આતુડા આવી ગયા. એટલે મારી આંખમાં આતુડા આવી ગયા એટલે એ લોકો દુસ્કા પડીને રડવા માંડ્યા. એટલે હું પણ દુસ્કા પડીને રડવા માંડ્યો. એટલે એ લોકો મને ઠાંડો રાખવા માંડ્યો. એટલે હું એને ધ્યાનો રાખવા માંડ્યો. એને છાના રાખ્યા કે નહીં? છાના રાખ્યા અને રાજી હોટ કર્યા. એમ કઈ રીતે? આગલી ઉઘરાણી ના બધા રૂપિયા આવેલા ને તે બધા એને દઈ દીધા. એટલે ચાના લઈ ગયા અને રાજી વાત્યા. અરે પણ મારે રોવાનો વારો આવ્યો એનો. રડો રડો સસરાજી, પોક મૂકીને રડો. મારા ને પાનકોર ના લગ્ન થઈ ગયા પછી તમારી પાછળ કોઈ નહીં રડે. લગ્ન? તારી જેવા વેતા વગર ના રે, મારી દીકરીના લગ્ન નહીં કરું. પણ સગપણ કર્યું ને, હવે લગ્ન ની ના પડો. નીકળ ઘર ની બહાર. અરે હું તમારા ઘર ની સામે ચીટા ખર્ચી ને જીવતો બળી મળીશ. હવે એ તો બધું કહેવાનું હોય. બળી મરું ને એટલે રાખ લઈ જજો વાસણ ઉટકવા. લો આ ડુભાઈ નું ચીટા સળગાવવા કામ લાગશે. હા બળી મરું ને એટલે રાખ લઈ જજો ચોળવા કામ લાગશે. આ ગામ તો ભારે તૈયારું. ચીટા ખડકી મને બળી મળવા હતું. ઘર દીઠ એક એક લાકડું દીધું પણ કોઈએ મારા કચડા ને સમજાયું નહીં કે મને દીકરી દઈ ને પૈણાવી દે. હવે તમને હવ ને મારા જીવે મોવાના જુવારો. આ તમારી હવ ની દેખતા આ ચીટા હળગાવી અને હું બળી મળું છું. હવે નહીં મળવા દઉં. અરે આ તારી આળે શું લઈ આવી જો મારી ચિત્તામાં નાખવા માટે તેલ? કરમ તું મને બહુ ગમે છે. મારી કરમ ની ચિત્તામાં તેલ શું કામ? એમાં ઘી ના નાખું? ઘી? આ પવાલી માં પાણી છે અને આમાં ઘી છે. જો તું તડકતી ચિત્તા માંથી ઉતરવાની હા પાડે તો પાણી નાખી ચિત્તા દાઢી કરું. અને હું ના પાડું તો તું શું નાખી? તો તેમાં ચિત્તામાં ઘી નાખી અને તારી હારે બળી ને હું સતી થઈશ. સતી? પટી વગર ની સતી? એવો બોલમાં, એવો બોલમાં હું અમતો અમતો રોકાઈ જઈશ. અને તારો બાપ એમ સમજશે કે હું બળી મળવાથી બી ગયો. એના કરતા છાટ છીટા પણ ઘી અને આવટીડે ઉપર આવટીડે આવટીડે. આ હું કાચી ઉડાવ માંડ્યો. નાના ગામ વચાડતું મારું નાક કપાવા બેઠી. અરે એઠી ઉતર એઠી. એ તો કરમ્યો હેઠે ઉતરે તો ઉતરું. હા હું માટે થી હેઠો ઉતરો ને તો જ એઠી ઉતરે. અને જ્યાં સુધી તમે લગ્ન ની હા નહીં પાડો ને ત્યાં સુધી હું હેઠો નહીં ઉતરો. અરે પણ તું કઈ કામ ધંધો તો કરતો નથી. એ તો તમે એકવાર મને ફાઈનાવી દો એટલે પછી હું કામે લાગી જઈશ, તમારી દીકરી એ કામે લાગી જશે અને તમે કામે લાગી જશો. બોલો હા કે ના? તો અમારા લગ્ન ના ફેરા ફેરવશો ને? ફેરવી દઈશ. પછી તમે ફરી તો નહીં જાવ ને? નહીં ફરી જાવ. તો બોલાવો ગોળ બાપા ને અને આ મરણ ની ચિટા માટે કળાવો લગ્ન ની તિથિ નક્કી. અરે ગોળ બાપા ને બોલાવી દઈશ, તમારા લગ્ન ની તિથિ એ નક્કી કરાવી દઈશ. એક વખત તમે હેઠા ઉતરો ને ઘરમાં હાલો. વીરા ના ફેરવો. તમે જુઓ છો ને મારી દીકરી અરે પરણવા માટે કરમચંદ કેવા તાગા કરે છે. મારું એક કામ કરશો, બોલો તમે એને ઉપાડી જાઓ
અરે એને ધમકાવો, એના હાથ પગ તોડી નાખો, અરે એને એવો ખોખરો કરી નાખો કે એની ખો ભૂલી જાય, કે પછી મારી દીકરી સામો કોઈ દિવસ જોવે ને. પણ માળા હાળાને ભળે મરવા દેવો તો ને, તો મારું નાક કપાય. ઠીક છે, પણ એના બદલામાં તમારે અમારું એક કામ કરવું પડશે. ચિંતો કરમચંદ ને બચાવવા માટે નાગવાળા ને એકલો મોકલજો ગામની બહાર ખંડેરમાં. ભલે ભલે ભલે, પણ હા એટલું યાદ રાખજો, આ આખી વાતમાં ક્યાંય મારું નામ ન આવવું જોઈએ. કબૂલ. જટ જા ને હાથ દેખાડી આવ. જા શું કામ માં ડીલ તો કરો ને, હમણાં જ જાઓ હાથ દેખાડી આવ. અરે પાનકો, હું જાઉં છું ગોર બાપા ને હાથ દેખાડવા. હા હા વેલો આવજે. જીવતો બાળવાથી હટી હતો, ખોટો ખોટો કઈ સાચે સાચ ફરી મળવા માટે નતો હટ્યો. ધાર કે તારો સસરો તને મરતા ન અટકાવત તો? તો હું કઈ થોડું મળી મળત, હું મારી જાત ને અટકાવત. પણ અહિયાં તને ભળી મરતા કોઈ નહીં અટકાવે. શું કહ્યું? એ લોકો કરમચંદ ને ઉપાડી ગયા. હા બાપુ, હું સિપાહીઓને ભેળા કરવા રહ્યો ત્યાં સુધી માં તો મારે સિપાહીઓ તો ભીરુ ના ભેરું હોય. મને જરા પેલી તો હાથ અને હિંમત. મને મારી નાખવા છે, તમારા આત્માને શાંતિ મળશે. કસાઈ ના પેટ ના લાગો છો? નહીં નહીં, પણ મને મારી નાખતા પેલા મારી છેલ્લી ઈચ્છા તો પૂરી કરો. શું છે તારી છેલ્લી ઈચ્છા? મારી છેલ્લી ઈચ્છા પટકાળું ખાવાની છે. પટકાળું? હા, પણ પટકાળું ગોતતા તો 6 મહિના લાગે. હા તે કઈ વાંધો નહીં, મને કઈ મળવાની ઉતાવળ નથી. પણ તને મારી નાખવાની મને ઉતાવળ છે. રેડો રેડો તેલ અને સળગાવી દો. અરે ઉભળ્યો ઉભળ્યો, સાંભળો સાંભળો, મારે તમને એક વાર્તા કહેવી છે. એ વાર્તા પૂરી થાય ને પછી તમ તમારે મને મારી નાખજો. કઈ વાર્તા? જુઓ, એક અનાજ થી ભરેલો ઓરડો હતો, તેમાં બહારથી એક ચકલી આવી અને અનાજ ના દાણા માંથી પોતાની ચાંચ માં એક દાણો લઈને ઉડી ગઈ. પછી બીજી વાર બહારથી આવી અને પાછો પોતાની ચાંચ માં અનાજ નો એક દાણો લીધો અને ઉડી ગઈ. પછી ત્રીજી વાર બહારથી ચકલી આવી અને ત્રીજી વાર અનાજ નો એક દાણો પોતાની ચાંચ માં લીધો અને ઉડી ગઈ. પછી ચોથી વાર બહારથી આવી ને ચોથી વાર અનાજ નો એક દાણો પોતાની ચાંચ માં લીધો અને પાછી ઉડી ગઈ. આમ તો આપણો સમય બગાડે છે. થઈ જા તૈયાર, સંતાઉ છું તારી હોળી. એને કશું પણ આધાર આવી ગયો. તારી જ વાત જોતો હતો. Thank you.
માં બેટા મને બાળવા માંગતા હતા. લાખા દરબાર ડોલી માં લપાઈ ને સામે ખા. અરે બરંદ મુછા દરવાજો ખોલ 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 લેતા. સમજાવજો એને રજપૂતાઈ ની રકમ. વેર લેવું હોય તો આમી છાતી આવીને ફૂટાકો કરે, પીઠ પાછળ ફૂટલાય નહીં. આજ તો જીવ તો બગાડ્યો છે, પણ ફૈદાન જો આવું કરશે તેનું મળદું કૂતરા કાગડા ચૂંટ છે. સાચું કહું તને જો કઈ થઈ જાત ને તો તારી પાછળ સતી થા. અરે સતી, આ મારો ભેડો નાગવાળો છે ને એ મને કઈ થવા જ ન દે, મને કમોટે મળવા જ ન દે. ખડે તાને હો, ખડે તાને એને એવી જપત મારી, એવી જપત મારી કે બધાય બધાય નો હું થયો. બધાય નો હું થયો એટલે મને ખબર નથી, પણ આમ સામે સામે ખેતાની ને મારી આ મિતાની. પણ મારો ભાઈ પણ સમજી ગયો, હા, કે આ બધાય મને ચુકામ ઉપાડી ગયા હતા. સમજી ગયો નાગવાણું, સમજી ગયો. હા, અને એને એ ખબર પડી ગઈ કે આ બધાય મને શું કામ મારી નાખવાનું કરે છે. હા, તો એને એ ખબર પડી ગઈ હશે કે આ કપટ કોનું છે. આટે ખબર પડી ગઈ ને, અને એને કીધું હોત કે આ કપટ કરનાર ને આ એક વખત તો જીવતો જવા દઉં છું, પણ જો હવે આવું બીજી વાર કપટ કર્યું ને તો એનું માટું ઢળતી જ નોખું કરી નાખીશ. વાહ, શું ભાઈબંધ છે. હવે નીચ નાલાયક તમને હાથ લગાડવાની હિંમત નહીં કરે. કા બાપુ, હવે આવી હિંમત નહીં કરે. હા, અને નીકના પેટનો આવી ફરીવાર હિંમત કરશે ને તો નાગવાળાની તલવારના એક જ ધ્વાથી એનું માથું વધાઈ જશે. બચા બચા, વારે મારા સાવજ વા, વારે વટના કટકા વા, શું વેરી પર વાર કર્યો છે. અરે મને તો હતું કે બુધા બાપ સામે દુશ્મન નું કપાયેલું માથું લાવીશ, એને બદલે જવાન દીકરો માથું નીચે નાખીને બેઠો છે. આવા દિવસો તો તારા જેવા દીકરા દેખાડે. અકળાવ નહીં બાપુ, એ તો સમય એનો સાથ દીધો. જેથી સમય મારો સાથ દે છે તેથી તમને ખબર પડશે કે આ વીરો તો વટનો કટકો છે. કટકો હવે તું વટનો કટકો નથી, પણ કરચ છે કરચ. અરે ઘી ને બદલે વાળા કુટુંબ ના લોહી થી મારી પિતા સળગે એવી મારી ઈચ્છા કોણ જાણે ક્યારે થશે. બાપુ જરૂર થશે, તમારી ઈચ્છા હું પૂરી કરીશ. બાપુ વેર હું લઈશ. દીકરીએ દીવા ન બળે આનંદ, હું મારી રીતે વેર લઈશ બાપુ. એટલે બાબર આવ્યા છે એક કચ્છ થી તત્પન ના નારિયેલ હારે ભારત પાછા ફરી રહ્યા છે. વીરા, તું એને માર્ગ માં જ રોકવાની જોગવાઈ કર. પણ એમને રોકવાથી શું થશે? વેરી ને માથે પહેલો વાર ને મારો માર્ગ મોકળો થશે. નાગ વાળા સાથે લગ્ન કરવાનો માર્ગ. અરે તો શું બોલે છે, તને ભાન છે કે નહીં? બેન, પાંચ પાંચ પેઢી ના વેરી હારે મારી બેન ના લગ્ન થવા દેવા કરતા હું મરવું વધુ પસંદ કરીશ. વીરા બાપુ, વારા હારે ના વેર મેં પણ ગર્ભથી માં જ પીધા છે. વારે વારે વાર કર્યા પછી પણ જે વેર આજ સુધી તમે નથી લઈ શક્યા એ વેર હું વાળનો ડોલ કરીને લઈશ. હું વહુ બનીને એ મહેલ માં જઈશ, એમની વચ્ચારે ભીખવાદ નો વખ વાગીશ, એમનું ઉઠવું બેસવું ખાવું નિંદર હરામ કરીશ, એમના સુખ શાંતિ આટકી લઈશ. જરૂર પડે તો હું મારું પેટ ચીરીશ, પણ એમના વંશ ને આગળ નહીં વધવા દઉં. એમના આંસુ એ મારો આનંદ, એમનું દુઃખ એ મારો સુખ, ને એમનું મોત એ મારું જીવન. બાપુ, વીરા, તમને બેઉને મારી વાત ગળે ઉતરતી હોય તો વીરા તું જોગવાઈ કર બારોટ ને રોકવાની.